બનાસકાંઠા જિલ્લામાં ધાનેરામાં એક શોપિંગ સેન્ટર અને એક પાણીની ટાંકી જર્જરી હાલતમાં જોવા મળી રહી છે અને જો પાણીની ટાંકી કે શોપિંગ સેન્ટર જર્જરિત થાય તો મોટી જાનહાનિ સર્જાય એવી લાગી રહી છે. પાણીના ટાંકી માટે લોકોએ તંત્રને રજૂઆત પણ કરી છે, તો બીજી તરફ જર્જરિત શોપિંગ સેન્ટરમાં પ્રવેશ ન કરવા માટે ધાનેરા પાલિકા દ્વારા બોર્ડ પર લખાવવામાં આવી રહ્યું છે. ધાનેરામાં વર્ષો પહેલાં શીતલ શોપિંગ સેન્ટર નામનું એક શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું હતું, પરંતુ અત્યારે આ શોપિંગ સેન્ટર જર્જરિત બની ગયું છે અને તેમાંથીના પોપડા પડી રહ્યા છે. ક્યારેક આ શોપિંગમાં મોટી જાનહાનિના એંધાણ વર્તાઈ રહ્યા છે. આ શોપિંગમાં મોટી સંખ્યામાં લોકો અવરજવર પણ કરે છે, ત્યારે ધાનેરા નગરપાલિકા દ્વારા શોપિંગ આગળ બોર્ડ લગાવવામાં આવે છે. આ શોપિંગમાં કોઈએ પ્રવેશ કરવો નહીં, પરંતુ આજે પણ આ શોપિંગ સેન્ટર લોકોથી ભરચક જોવા મળી રહ્યું છે. ત્યારે આવનારા સમયમાં કોઈ જાનહાનિ સર્જાય તો તેના માટે જવાબદાર કોણ? તો બીજી બાજુ શીકળ શોપિંગ સેન્ટરની પાછળના ભાગમાં આવેલું પાણીની ટાંકી એ પણ જર્જરિત બની ગયું છે અને આ પાણીની ટાંકું રહેણાંક વિસ્તારમાં આવેલું છે અને આજુબાજુમાં લોકો વસવાટ કરે છે, ત્યારે આ પાણીના ટાંકા બાબતે લોકોએ તંત્રની લેખિતમાં રજૂઆત પણ કરી છે, પરંતુ આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે અને લોકો જણાવી રહ્યા છે કે કોઈ મોટી ઘટના બન્યા બાદ તંત્ર અને સરકારી નેતાઓ આશ્વાસન આપવા આવશે અને મૃતક તેમજ ઈજાગ્રસ્તને લાખો રૂપિયાની આશ્વાસન આપશે. ત્યારે લોકો કહી રહ્યા છે જો કોઈ ઘટના બન્યા બાદ જૈસા આપવો તેના કરતાં તે જ પૈસાથી આ પાણીનો ટાંકો નવું બનાવો, જેથી કોઈ જાનહાનિ પર ન સર્જાય અને લોકો પણ નિરાંતે રહી શકે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે તંત્ર ક્યારે જાગે છે અને આ બાબતે પગલાં ભરે છે. સુરેશ ગર્ચર, ZS TV, બનાસકાંઠા. જોઈ રહ્યા છીએ પટેલ સોસાયટી રામચંદ સ્વરાજ હોસ્પિટલનો પાછળનો ભાગ, જે વાલ્મીકી વાસ અને પટેલ સોસાયટીને જોડતો માર્ગ છે અને જે એની અંદર આવેલું વોર્ડ નંબર ચારનું આર્યુઆ જે પાણીનું ટાંકી બનાવેલી છે, જે તે ટાઈમે બનાવેલી હતી એ વખતે 2 વર્ષ રહી, એના પછી તિરાડો પડવાનું ચાલુ થયું છે અને ત્યારથી મળી અત્યાર સુધી કોઈ જાતનું કોઈ તંત્રએ રસ નથી લીધો. કેટલીય વખત રજૂઆત કરી, અત્યારે અમે છેલ્લી વખત 16/4/2019ના રોજ હું લેખિત રજૂઆત છેલ્લી વખત કરીને આવ્યો, છતાંય નગરપાલિકાની અંદર કોઈ જાતનું એક્શન લીધું નથી. ત્યારબાદ અમે મામલતદાર કચેરી શ્રી ખરાડી સાહેબના ત્યાં ગયા, તો મામલતદાર સાહેબે કીધું કે એમને તો સંતોષકારક જવાબ આપ્યો કે હું એક્શન લઉં છું અને એમને શેરો મારીને કંઈક નોંધ કરી છે અને એમને આગળથી કંઈક ડીસા કે પાલનપુર બાજુ એમને જાણ કરી, તેથી ત્યાંથી એક ભાઈ આવ્યા હતા સર્વેર અને જાણ જોઈ અને પાછા જતા રહ્યા છે. પણ આ ટાંકાની દશા દેખીને અમને એવું લાગે છે કે ગમે ત્યારે તૂટી શકે, તો સરકારને આ તૂટ્યા પછી આવવાનું કે તૂટ્યા પહેલાં આવવાનું એની વ્યાખ્યા જ અમને હંજન નથી પડતી. કારણ કે ગમે ત્યારે મેં દેખ્યું કે આ દિયોદરમાં હમણાં તૂટ્યું, હમણાં થોડા સમય પહેલાં બોપલની અંદર તૂટ્યું, તો પછી એ તૂટ્યા પછી 2-4 જણા મરી જાય અને એના પછી વાહવાઈ લેવા માટે જે સરકાર આવે અને અધિકારીઓ દોડે ને ભાઈ એ ઘાયલ થનારને 2 લાખ રૂપિયા ને મરનારને 4 લાખ રૂપિયા ને એવું આલવું હોય તો પહેલાં જ આપી દો ને ટોકાવાળાને, તે ટોકું બની જાય, જીવ ખોઈને 4 લાખ રૂપિયા લેવા અને 2 લાખ રૂપિયા લેવા, આ વ્યાખ્યા જો ગવર્નમેન્ટ રાખતી હોય તો ખોટી પડે છે. જીવ વગર વાપરતો શીખો. બીજું કે જે ચૂંટીને મોકલ્યા હા પબ્લિકે, એમને તો ખાલી કહેવાનું છે, જાતે બનાવવાનું નથી. એમને તો ખાલી તંત્રને કહેવાનું છે, વહીવટદારોને, જે લોકો જે અધિકારીઓ સંભાળે છે, જે હમણાં લાસ્ટ ટાઈમે નાયબ મુખ્યમંત્રીએ કીધું કે કરોડોની ગ્રાન્ટ નગરપાલિકાઓને આપવામાં આવે, તો પછી નગરપાલિકાઓને આપવામાં આવે તો એ ગ્રાન્ટ જાય હે કયો? આની અત્યાર સુધીની રિપેરિંગ આવી હશે ને? નવું બનાવવાની આ લગભગ હું માનું ત્યાં સુધી 35 વર્ષ સુધી જૂનું ટાંકું છે, આ તો 35 વર્ષ સુધી હજી કોઈ રિનોવેશન જ નથી થયું, 10 વર્ષથી ઉપર ચડાતું નથી. આ ટાંકાની ઉપરની જે છત છે એ કમ્પ્લીટ તૂટી અને ટાંકાની અંદર પડેલ છે,
અને એના જીવજંતુઓ કમ્પ્લેટ અંદર આવે છે. ચાર વર્ષ પહેલા અહીંયા રોગચાળો ફાટી નીકળ્યો તો આના લીધે જ ફાટી નીકળ્યો તો એની અંદર કબૂતર મરેલા નીકળ્યા હતા, જે તે ટાઈમે ચીફ ઓફિસર શ્રી દેસાઈ સાહેબ હતા અહીંયા નગરપાલિકાની અંદર. એટલે હું કહું હું ત્યાં સુધી સરકાર ધ્યાન આલે અને કોઈ મોટી અનારત થાય એના પહેલાં એક્શન લે તો સારી બાબત કહેવાય. એના સિવાય અમારા પાસે કોઈ રજૂઆત કે કોઈ પાવર નથી, નહીં તો નગરપાલિકાની જવાબદારી થાય. અમારા પાસે કોઈ પાવર નથી બીજા, કારણ કે પબ્લિક પાસે તો પાવર હોતા જ નથી ને. આ કામ એમનું જ હોય છે, એટલે થોડુંક કામ આવું એ કરવું.